છેલ્લા બે વર્ષ દરમિયાન એક વખત બાપુનગર ચાર રસ્તા ઉપર પાણીની લાઈન તૂટે છે તેનો આશરે ખર્ચ એક લાખ થાય છે મ્યુનિસિપલ કોર્પોરેશન કાયમી લીકેજનું નિવારણ કેમ નથી લાવતી એ બાપુનગર પ્રજાનો એક વેધક પ્રશ્ન સત્તાધીશો કરે છે લીકેજને કારણે અનેક ભૂભાપ પણ બાપુનગર ચાર રસ્તા ઉપર પડે છે ટ્રાફિક સમસ્યાને લીધે નાના મોટા અકસ્માતો પણ થાય છે પણ સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી લીકેજ રિપેરિંગ વખતે બાપુનગર રસ્તા ઉપર પાણી ચાલીસથી પચાસ ફૂટ આકાશમાં ફુવારા ઉડતા લોકોને નજરે પડ્યા હતા અમારી માંગણી છે કે લીકેજનું કાયમી નિવારણ લાવીને પ્રજાના રૂપિયા પાણીમાં ન જવા દો હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા આગામી દિવસોમાં સુકારવાહી હાથ ધરવામાં આવશે સત્યડી ન્યૂઝ રિપોર્ટર વિનોદ પરમાર અમદાવાદ